રાજ્યભરમાં વ્યાજખોરીને ડામવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ સામે આવી છે અમદાવાદમાં અરજદારોને સાંભળવામાં આવ્યા તો નવસારી બોરબીમાં કડક કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ વ્યાજખોરોને ડામવા અમદાવાદ શહેર પોલીસે ગેરકાયદે ઊંચું વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું પાંચથી એકત્રીસમી જાન્યુઆરી સુધી ચાલનારી આ ડ્રાઈવમાં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરાયું જેમાં દસ અરજદારોને સાંભળવામાં આવ્યા પોલીસનું કહેવું છે કે આ સિવાય પણ અન્ય કોઈને વ્યાજખોરો હેરાન કરતા હોય તો તે પણ સંપર્ક કરી શકશે નવસારીમાં નજીવી રકમ ધીરીને વ્યાજના નામે હજારો પડાવનાર વ્યાજખોરો પકડાયો આરોપી અશ્વિન પુરોહિતે નાના વેપારીને ત્રણ હજારની સામે એક્યાશી હજાર સાતસો પચાસ રૂપિયા પડાવ્યા એટલું જ નહીં વધુ રકમની માંગ કરીને ફરિયાદીની પત્નીને ધમકીઓ આપતો હતો આ કેસમાં આરોપી અશ્વિનીની ધરપકડ થઈ છે જ્યારે તેની પત્ની જ્યોતિ વોન્ટેડ છે મોરબીના હળવદમાં પોલીસે નવ વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યો છે નવા માલિયાણામાં ખેડૂતે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હતો આ મામલે પોલીસે ફરિયાદ ન નોંધતા ખેડૂત પરિવારના આઠ સભ્યોએ રાજ્યપાલને ઈચ્છા મૃત્યુની માંગ કરતો પત્ર લખ્યો હતો જેથી પોલીસના પગ તળે રેલો આવતા આખરે નવ વ્યાજખોરો સામે ગુનો દાખલ